જે સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છે ચેન્જ ધ વોઇસ, એમાં આપણો સાદો ભવિષ્યકાળ. તો આ વિડીયોમાં આપણે સાદા ભૂતકાળ અને વર્તમાનકાળની વાક્ય રચના અને એના એક્ઝામ્પલ જોઈ ગયા. હવે આપણે શીખવાના છે સાદો ભવિષ્યકાળ. તો એમાં આપણે સૌથી પહેલા જોઈશું સહકારની વાક્ય રચના, કર્તા પ્લસ શેલ બી પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે આપણે એને ફેરવશું પેસિવમાં. કર્મ પ્લસ શેલ બી પ્લસ બી પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો. તો આપણે હવે એનું એક્ઝામ્પલ જોઈશું. આઈ વિલ રીડ એન એસે, બરાબર. તો હવે આપણે એને ફેરવવાનું છે કરતા, ક્રિયાપદ અને કર્મ, બરાબર. તો સૌથી પહેલા આપણે લઈશું કર્મમાં એન એસે. એન એસે હવે આપણે શું લખવાનું છે? તો કે વિલ અને બી. એસે વિલ બી. હવે આપણે અહીંયા ક્રિયાપદ રીડ છે, તો રીડ નું વી થ્રી પણ થશે રીડ, એટલે એન એસે વિલ બી રીડ બાય મી. હવે આઈ આપેલું છે, તો આઈ નું કર્મ વિભક્તિ શું થઈ જશે? મી થઈ જશે, બરાબર. એટલે એન એસે વિલ બી રીડ બાય મી. ત્યાર પછી જોઈશું આપણે નકાર વાક્ય, બરાબર. નકાર વાક્યમાં આપણે નોટ લખવાનું છે કરતા પ્લસ શેલ બી પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, બરાબર. તો અહીંયા આપણે એને બનાવશું આપણે પેસિવ. તો સૌથી પહેલા આપણે લખવાનું છે કર્મ પ્લસ શેલ બી પ્લસ નોટ પ્લસ બી. હવે શેલ નોટ બી અને વિલ નોટ બી, અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે. પ્લસ બી થ્રી પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો, બરાબર. હવે આપણે એને એક્ઝામ્પલ જોવાનું છે. આ જ વાક્યને આપણે નકાર બનાવશું. આઈ વિલ નોટ રીડ એન એસ, બરાબર. તો ઉપરના વાક્યની જેમ જ આપણે કરતા અને અહીંયા કર્મને અહીંયા લઈ લઈશું અને કરતાને સામે લઈ લઈશું, એટલે અહીંયા આવશે એન એસે વિલ નોટ બી, એન એસે વિલ નોટ બી રીડ બાય મી, બરાબર. એટલે એસે જે છે અહીંયા આવી જશે. હવે બી પછી આપણે શું લગાવવાનું? નોટ બી રીડ ક્રિયા પછીનું રીડ જ જશે બાય મી. તો આ થઈ આપણું હકાર અને નકાર વાક્ય, બરાબર. હવે આપણે જોઈશું પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય એમાં આપણે લખવાનું છે શેલ બી પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. તો હવે આપણે એને બનાવવાનું છે પેસિવમાં, બરાબર. તો પેસિવમાં આપણે શેલ બી છે એને આગળ લખવાનું છે. શેલ બી પ્લસ કરતાના બદલે આવશે કર્મ, પછી આવશે બી પ્લસ બી થ્રી પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ પ્રમાણે ફેરવશે શેલ બી પ્લસ કર્મ પ્લસ બી પ્લસ બી થ્રી પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. હવે આ પ્રશ્નાચિહ્ન બનાવશું આપણે. વિલ આઈ રીડ એન એસે, વિલ આઈ રીડ એન એસે. તો હવે આપણે એને પેસે બનાવશું. વિલ અહીંયા આવશે એન એસે,
ચાલુ કાળમાં આપણે જોઈ ગયા કે જ્યારે પણ આપણે ચાલુ કાળ આપેલો હોય ત્યારે આપણે કેવી રીતે ઓળખવાનું છે તો કે એમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું હોય ક્રિયા તમને ચાલુ દર્શાવવામાં આવેલું હોય તો ત્યારે એને કહેવાશે ચાલુ કાળ બરાબર તો જ્યારે તમારે પેસિવ વોઇસમાં ચાલુ કાળ બતાવવું હોય તો ત્યારે આપણે જે અત્યારે સેલ્ફી પછી બી લખ્યું છે એમાં પણ આપણે આઈએનજી લગાડવાનું છે તો આ વાક્ય ચાલુ કાળનું છે એવું કહેવાશે તો હવે આપણે જોઈશું આપણે ચાલુ વર્તમાન કાળ સૌથી પહેલા ચાલુ વર્તમાન કાળ તો એમાં આપણે લખશું હકારની અપેક્ષા તો હકારમાં આપણે લખશું કર્તા પ્લસ સાદા વર્તમાન કાળના આપણે બીજા રૂપો છે એમિઝાર કર્તા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદ આઈએનજી વાળું પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ બરાબર હવે આપણે એને ફેરવશું પેસિવ વોઇસમાં તો સૌથી પહેલા આવશે કર્મ પ્લસ એમિઝાર પ્લસ બી પ્લસ બી થ્રી પ્લસ બાર પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો બરાબર તો આપણી વાત રીતના પ્રમાણે કર્મ પ્લસ એમિઝાર પ્લસ બી પ્લસ બી થ્રી પ્લસ બાર પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો બરાબર હવે આપણે જોશું એની વાક્ય રચના એક્ઝામ્પલ તો વી આર લિસનિંગ મ્યુઝિક ના વી આર લિસનિંગ મ્યુઝિક ના વાક્યમાં આર આપેલું છે આપણને ક્રિયાપદ કેવું રૂપ આપેલું છે આઈએનજી વાળું બરાબર હવે આપણે એને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો સૌથી પહેલા આપણે કર્તા ક્રિયાપદ અને કર્મ ઓળખી નાખવાનું છે તો આ ગીત થયું આપણા માટે કર્તા આ થયું આપણું ક્રિયાપદ આ થયું આપણું કર્મ બરાબર હવે આપણે કર્તા અને કર્મના સ્થાન ફેરવી નાખવાના છે એટલે અહીંયા આપણું કર્મ કયું છે મ્યુઝિક છે અહીંયા આપણે લખશું મ્યુઝિક મ્યુઝિક એટલે સંગીત હવે મ્યુઝિક છે એટલે એની સાથે આપણે શું લગાડશું ઇઝ મ્યુઝિક ઇઝ લિસ્ટ ઇઝ હવે શું લગાડવાનું છે આપણે અહીંયા બીંગ લગાડવાનું છે તો ઇઝ પછી આવશે બીંગ અને લિસન બીંગ લિસન બાય વી સે આપણે સર્વનામ વી આપેલું છે તો એનું શું થઈ જશે આપણે કાલે ગઈકાલે જોવા ગયા વિડીયોમાં જોઈ ગયા હતા કે સર્વનામ તમને જે આપેલું હોય વી આપેલું છે એનું અસ થઈ જાય આઈ હોય તો એનું વી થઈ જશે યુ હોય તો એનું યુ જ રહેશે તો એ પ્રમાણે અહીં વી છે તો આપણે એનું શું કરી નાખ્યું અસ મ્યુઝિક ઇઝ બીંગ લિસન્ડ બાય અસ નાઉ બરાબર તો વી આર લિસનિંગ મ્યુઝિક નાઉ તો મ્યુઝિક ઇઝ બીંગ લિસન્ડ બાય અસ નાઉ ફરી એકવાર સમજી લઈએ તો પહેલા કર્તા અને કર્મના સ્થાન ફેરવવાના છે તો મ્યુઝિક જે છે અહીંયા આવી ગયું કર્મ આપતો કરતા આપણું વી છે તો એનું આપણે શું કનેક્ટ બાય અસ હવે આપણે મ્યુઝિક એક વચન છે એટલે શું લખ્યું એમિઝારમાંથી ઇઝ લખ્યું અને વાક્ય ચાલુ કાળનું છે એવું દર્શાવવા માટે શું લખવાનું આપણે બીંગ લખવાનું છે અને લિસનિંગ છે તો એનું ત્રીજું રૂપ શું થશે લિસન બરાબર હવે આપણે જોઈશું નકારની અપેક્ષા તો અહીંયા આપણે માત્ર નોટ લગાડી દેવાનું છે એટલે વાક્ય બની જશે નકાર કરતા પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ આયન્સ વાળું પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પેસિવ વોઇસમાં કર્મ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ બીંગ પ્લસ બીટી પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય
શબ્દ બરાબર તો હવે આપણે આ જ એક્ઝામ્પલ છે એને આપણે નકાર પણ બનાવશું વી આર નોટ લિસનિંગ મ્યુઝિક નાઉ બરાબર તો હવે આપણે અહીં ફેરવવાનું છે પેસિવ વોઇસમાં તો અહીંયા થઈ જશે મ્યુઝિક ઇઝ નોટ નોટ બીંગ બીંગ લગાડવાનું છે લિસન થઈ જશે બી થ્રી લિસન બાય અસ નાઉ બરાબર તો મ્યુઝિક જે છે અહીંયા આવી ગયું એમાં ઇઝ આપણે પછી નોટ લગાડવાનું છે અહીંયા બીંગ લગાડીએ પ્રમાણે નોટ પછી આવશે બીંગ લિસન બી થ્રી બી જશે બાય અસ નાઉ બરાબર તો આ છે આપણા હકાર અને નકાર વાક્ય બરાબર બાય
પછી નોન પછી વેઇન આવશે હવે જોઈશું આપણે પ્રશ્નાર્થની વાક્યરચના તો આવશે વોઝ વેર પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનો એન્ડ વાળો રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન હવે આપણે લખશું પેસિવ વાક્યરચના તો પહેલા આવશે વોઝ વેર પ્લસ કર્મ પ્લસ બીંગ પ્લસ વીથી પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર તો આ થઈ આપણી હકાર નકાર અને પ્રશ્નાર્થની વાક્યરચના હવે આપણે જોઈશું એક્ઝામ્પલ ધ ટીચર વોઝ તો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈશું તો ધ ટીચર વોઝ ટીચિંગ ઇંગ્લિશ ટીચર વોઝ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર બરાબર તો હવે આપણે એને બનાવશું પેસિવ વોઇસમાં તો ધ ટીચર જે છે એ આપણું કર્તા છે ક્રિયાપદ છે ટીચિંગ અને ઇંગ્લિશ ગ્રામર જે છે એ છે આપણું કર્મ તો અહીંયા આપણે લખશું ઇંગ્લિશ ગ્રામર વોઝ હવે ટીચ છે ક્રિયાપદ ટીચનું ભૂતકાળ રૂપ થઈ જશે taught teach taught taught english grammar was taught by the teacher બરાબર એટલે અહીંયા કર્તા જે છે એ કર્મ જે છે કર્તાના સ્થાને આવ્યું છે ટીચર અહીંયા આપણે લખશું અને was અહીંયા આપણે લખવાનું ભૂલી ગયા છે અહીંયા was being taught આવશે ચાલુ કાળ બતાવવા માટે આપણે વાપરવાનું છે being એટલે was being taught by the teacher હવે આપણે જોશું નંબર વાક્ય the teacher was not teaching english grammar હવે અહીંયા આપણે લખવાનું છે not એટલે ઉપરના વાક્યની જેમ જ છે અહીંયા આવશે ઇંગ્લિશ ગ્રામર ઇંગ્લિશ ગ્રામર વોઝ નોટ બીંગ ટોટ બાય ધ ટીચર ઇંગ્લિશ ગ્રામર વોઝ નોટ બીંગ ટોટ બાય ધ ટીચર હવે આપણે જોઈશું પ્રશ્નાર્થ વાક્ય વોઝ ધ ટીચર વોઝ ધ ટીચર ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર પ્રશ્નાર્થ હવે પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે અહીંયા વોઝ કે બે પહેલા લખી દેવાનું છે એટલે અહીંયા આવશે વોઝ ઇંગ્લિશ ગ્રામર વોઝ ઇંગ્લિશ ગ્રામર બીંગ ટોટ બાય ધ બરાબર તો આ પ્રમાણે આપણે ચાલુ ભૂતકાળમાં ટુ બી ના રૂપમાં લેવાના છે વોઝ અને વેર પછી આપણે લખવાનું છે બીન તો જ્યારે પણ તમને ચાલુ કાળ આવે અને પેસિવ વોઇસ બનાવવાનું હોય ત્યારે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે વોઝ અને વેર પછી આવે છે ચાલુ કાળ દર્શાવવા માટે બીન બરાબર તો આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ બે ના પેસિવ શીખી ગયા હવે ચાલુ ભવિષ્યકાળ જે છે એનું પેસિવ વોઇસ બનતું નથી એટલે હવે આપણે શીખીશું પૂર્ણ
વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ ને આપણે બેસી વૈશ માં હવે એની વાક્ય રચના અને એક્ઝામ્પલ શીખવાના છે બાકી બુકમાં બધા એક્ઝામ્પલ આપણે લખી નાખવાના છે ફરીથી કર્મ અને કર્તા બંને આપણે
એનું સ્થાન બદલી નાખવાનું છે પહેલા તો સૌથી પહેલા આપણે લખીશું એ ન્યુ બેગ હેઝ ન્યુ બેગ છે નવી બેગ નવી બેગ્સ હોય ઘણી બધી તો આપણે હેવ લખી શકીએ પણ અહીં એક વચન છે એટલે માટે શું લખશું હેઝ લખશું અ ન્યુ બેગ હેઝ બીન બોટ બાય રોહન બરાબર હવે આપણે લખશું બીજું વાક્ય I have taken a book. તો આઈ છે માટે હેવ લખ્યું આપણે હવે આપણે ફેરવશું ફેરવવું હોય તો અ બુક બુક એક વચન છે નહીં આવશે હેઝ અ બુક હેઝ બીન taken by me a book has been taken by me I સકારાંત છે તેમ શું થઈ ગયું me તો આપણે યાદ રાખવાનું છે કે have અને has પછી લગાડવાનું છે અહીંયા been લગાડવાનું છે તો આ ભાઈ આપણા હકાર વાક્યના એક્ઝામ્પલ છે હવે આપણે જોઈશું નકાર વાક્યનું એક્ઝામ્પલ Next video, ma. See you soon. Jai Swaminarayan.